શું કર્યું તે? અરે સોરી સોરી પપ્પા, ભૂલ થઈ ગઈ. અરે શું સોરી યાર, આવું કરાય? અરે જવા દો ને પપ્પા, મગજ ઠેકાણે નથી યાર આજે. કેમ, શું થયું? બહુ લોચા પડ્યા છે આજે. શેના લોચા પડ્યા છે? લોચા? હેલો, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. મારું કામ થઈ જવું જોઈએ. શું 15 લાખ? શેના 15 લાખ? કોણે નાખ્યા છે 15 લાખ? અરે એ તો ખબર નથી કે શું કામ નાખ્યા છે અને કોને નાખ્યા છે એ ખબર નથી. અને પાછો ફોનમાં કે છે કે મારું કામ થઈ જવું જોઈએ. ચિંતા ના કર દીકરા, બધું સારું થઈ જશે. ચાલ એક કામ કર, ફોન લગાવી આપે ને મને. હેલો, કોણ બોલો છો ભાઈ? આ શેના 15 લાખ રૂપિયા નાખ્યા છે? એવું તો શું કામ કરવાનું છે? જબ્બરસિંહ છે મારું નામ, અને લોકોને ટપકાવવાનું છે મારું કામ. છેલ્લા 3 મહિનાથી મારો ભાઈ છોટા ડોન જેલમાં કેદ છે. તો હા, તો એમાં મારા દીકરાનો શું વાંક? અમારા દીકરાના કારણે જ આજે મારા માણસને પોલીસે ઝડપી પાડ્યો છે. મારા માણસની મને ચિંતા નથી, પણ મારા માણસને સોંપેલું કામ હવે તમારા દીકરાએ કરવું પડશે. શું કામ કરવાનું છે એવું? મારા ભાઈને જેલમાંથી બહાર લાવવાનું કામ, જે હવે તમારા દીકરાએ કરવું પડશે. 24 કલાકની અંદર મારા ભાઈને મારા સુધી પહોંચાડો, નહીતર કેડી તો ગયો. અરે યાર, બધું સારું થઈ જશે. આવામાં તો એક જ માણસ કામ લાગશે. કોણ? જયકાંત છીકરે. બે લખોટા, બધું સમજાવું છું, તું એક વાર મારા ઘરે આય. ક્યારે? હા હા, અત્યારે જ. પણ અત્યારે તો હું બહાર છું, તું ટેન્શન ના લે, કાલ સવારે વહેલો આવી. બે યાર, સારું ચાલ, તો જલ્દી આવજે યાર. હા ઓકે. પપ્પા યાર, આ શું કર્યું યાર? તું ચિંતા ના કર, શાંતિ રાખ, બધું સારું થઈ જશે. લે લૂસી લે. લે કેડી, શું થયું? ગયા તાર બાપા? ઓણ્યા, જીવું છું હજુ, મરી નથી ગયો. ઓ કાકા, બહુ લાંબુ જીવવાના, તમને જ યાદ કરતો. એમ, આ તારો ભાઈબંધ એક લોચામાં ફસાયો છે, એને બહાર કાઢ. શું લોચા? અરે ચિંતા ના કર, તારા લોચા હમણાં જ સોલ્વ કરું. બે, તારું કિસ્મત તો જેઠાલાલ કરતા ગયેલું છે. બે સાલા, અહીંયા મારી વાત લાગી છે અને તને જેઠાલાલ યાદ આવે છે. સારું સારું, એ છોડ, શું કરવું છે બોલ. બે લખોટા, એ ખબર હોત ને તો તને શું કામ બોલાવત અહીંયા. ચાલ એક કામ કર, પોલીસ સ્ટેશન જઈએ, આપણી ઓળખાણ છે ત્યાં. હા તો ચલ ચલ. જબ્બરસિંહનો નાનો ભાઈ છોટા ડોન તો છેલ્લા 3 મહિનાથી મારા કબજામાં જ છે, અને કાલે એના માણસને પણ આપણે પકડી લીધો છે. હવે જબ્બરસિંહ મારા હાથમાં આવી જાય એટલે મારું પ્રમોશન તો પાક્કું. આવ સાહેબ. આવ આવ છીકરે, બહુ દિવસે. સાહેબ, અમારો ફ્રેન્ડ છે કેડી, એને એક બહુ મોટો લોચો પડ્યો છે. આ હીરો તો એ જ ને જે કાલે પેલા ગંજી જાંગિયા વાળા કેસમાં. હા સાહેબ, એ જ. બેસીને વાત કરો. તું જા, તારું પોતું પતાવીને બહાર નીકળ અને તમે બેસો.
બોલો શેનો લોચો પડે છે? સાહેબ, પેલો જબ્બરસિંહ છે ને, જબ્બરસિંહ, એને મારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખ્યા છે એના ભાઈ છોટા ડોનને છોડવા માટે. જો તમે એને છોડી દેશો ને તો મારો લોચો સાહેબ સોલ્વ થઈ જશે. એટલે એને છોડીને તને અંદર કરી દઉં એમ? ના ના સાહેબ, એવું નથી કહેતો, એની વાત તો સાંભળો. બોલો. એ છે ને સાહેબ, મને જીવતો નહીં છોડે સાહેબ. એ 15 લાખ રૂપિયા તમે લઈ લો, પણ મને બચાવી લો પ્લીઝ. એટલે જબ્બરસિંહ મને 15 લાખથી ખરીદવા માંગે છે? હા સાહેબ, હા, એમ જ. એ તો શક્ય જ નથી. અને એ જબ્બરસિંહને તો હું બહુ જલ્દી અંદર લાવીશ. સાહેબ, મારી પાસે એક જબરજસ્ત આઈડિયા છે. આપણે છે ને અને આમાં કઈ લોચો પડે તો? સાહેબ, તમારા રાજમાં કોઈ લોચો પડે? ના પડે, ના પડે, ના પડે. કાઢો પેલા છૂટિયાને બહાર. તને જામીન ઉપર છોડું છું આ બે ના લીધે. સુધરી જજે, નહીં તો એવા કેસમાં અંદર કરીશ ને કે આ અડધાથી પણ અડધો થઈ જઈશ. જવા દો ને સાહેબ. હા હા, લઈ જવા અડધ્યા ને. ચલે અડધા ડોન, તને આખા ડોન જોડ મળાવું. હા ચલો ચલો. અરે યાર કેડી, બીજો એક લોચો પડ્યો. અરે યાર, બાઇક ની તો હવા જ નીકળી ગઈ યાર. જોયું, નીકળી ગઈ ને હવા. લે આપણા નામ થી ભલ ભલાની હવા નીકળી જાય છે. ચીકરે, હા, રિક્ષા લઈ આવજા. હા જા જા જા. ઓ કેડી, ચલો અને હા, પેલા જે 50 રૂપિયા વધ્યા હતા ને એમાં લોટરી લાગી, એમાં આ રિક્ષા લાવ્યો. સરસ સરસ, હવે રસ્તો તો મળી જશે ને. અરે સાહેબ, કેવી વાત કરો છો, ગામના ટપાલી પણ મને પૂછીને ટપાલો પહોંચાડે છે. એમ રસ્તાનું મારી પર છોડી દો. ઓકે, ક્યાં લઈ જવું બોલો? એક કામ કર, કબ્રસ્તાન લઈ લે. હે? આને દાટી દઈએ. હે? મને દાટીશ એમ? મને મારા ભાઈ સુધી એકવાર પહોંચવા દે ખાલી, ભાઈ તમને બંનેને દાટું. જો તું એ ભાઈ, તું જવા દે ને યાર, જવા દે, ચાલ. હા સાહેબ. ઓ ભાઈ, ઓય ફોન આપને તારો. શું કામ છે? તારા ભાઈ જોડે મારી વાત થઈ ગઈ છે. ભાઈ જોડે વાત નથી કરવી. લે તું ફોન આપને ખાલી યાર, ફોન આ. અરે લે ને યાર, લે. હા પેલા ટપકાયો કે બાકી છે હજી? ટપકા? હા હા, તે કામ કર, રિક્ષામાં જ બેઠો છું અને ત્યાં જ આવું છું. પકડી રાખજે સાલાને. કઈક તો લોચો છે. ઓ કેમ ઉભી રાખી? સાહેબ ગેસ પતી ગયો. સાહેબ તમે બીજી રિક્ષા કરી લો. બે સાલા હરામખોર, 3 લીલી લાઇટ દેખાય છે ને ગેસ પતી ગયો એમ? હે સાહેબ, એક મિનિટ બહાર આવો. કેમ ઉભી રાખી, શું લોચો પડ્યો? સાહેબ પેલો અંદર ટપકાવાની વાતો કરે છે, એ પણ મારી રિક્ષા લઈ જઈને. મારે નહીં આવું સાહેબ. બે તને. ઓ ભાઈ, રિક્ષા મારે ચલાવવાની છે, તમે કેમ આગળ બેઠા? એ હીરો આઈ જા, ચલ. કઈ ચલ, કઈ જાઓ છો? ઓ ગુંડાભાઈ, ઓ ગુંડાભાઈ, માંડ માંડ તો લોટરીમાં રિક્ષા લાગી છે, મારે ફરી ભીખ માંગવાનો વારો આવશે. અલ્યા, તારા માટે ભીખ માંગી ભાઈ કઈ નમાઈ ની વાત છે, માંગી લેજે. ના સાહેબ, ના સાહેબ. એ ગઈ મારી રિક્ષા. સાહેબ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. લખોટા સરખી ચલાય ને ભાઈ. શું બોલ્યો? કઈ નઈ, કઈ નઈ, આ તો થોડા ઉપર નીચે થઈ ગયા ને, થોડી નીકળી ગયું મોઢા માંથી. ઓ હીરો, આજે તો છે ને ઉપર નીચે જ થયા છે. પકડીને બેસજો ને તો રિક્ષાની બહાર ના ગબડી જાઓ કઈ. હા
બે તને શું થયું હવે કેમ ઉભી રાખી હલકો થવા જવું પડશે બે સાલા હલકા આનાથી વધારે કેટલો હલકો થઈશ અંદર એકી બે પાંચ રૂપિયા તો નથી લાગ ત્યારે હું છે चल भाग नहीं थी बे यार आनो तो बहुत रस से यार तू चल नहीं यार एक तो ओ भाई ओए अने 5 रुपए आपो जल्दी ये बहुत फास लागी छे ए भाई सूझे तारे जवा देना आने अंदर 5 रुपए आपो बे छिकरे 5 रुपए हो तो लाए ने યાર હવે શું લોચો પડ્યો અહીંયા કેમ ઉભી રાખી તમે અમારા માણસો ગંજી જાંગે દાન કરી દીધો હતો ને તો મારે જેલમાં મારો ગંજી જાંગ્યો આલો પડેલો એને ખબર છે કેટલી તકલીફ પડત બેસો અત્યારે હવે નવો લઈ આવો મને સાલો માથે પડ્યો જા તો મંજીત નો ગંજી જાંગ્યો જોઈએ મારે ઓ મંજીત તારો ગંજી જાંગ્યો આપણે ઓ એ મંજીત નહીં મંજીત કંપની નો જાંગ્યો એ પણ કથ્થઈ એટલે કથ્થઈ જ કેમ કથ્થઈ કલર તમારો ફેવરેટ છે અમારી ગેંગમાં કથ્થઈ કલરનો જાંગ્યો ચાલે બીજો નહીં અને સફેદ ગંજી સમજ્યો ને હા આપું આપું આ તમારો કથ્થઈ જાંગ્યો આ મુક નીચે અને આ સફેદ ગંજી ચાલ જલ્દી કર જલ્દી કર पता हो नहीं यार आनू जल्दी यार बस खुश अने अवे 250 रुपया ए छिकरे पहला 500 था ना आपने ले पकड़ लूटी ले मने लो हा? लो साहेब ए वध्या छे तो पाछा काले आपुन तने चल चल मोड़ू थाई जे ए छोड़ू मली गयो तारो गंजिन जांग्यो चलो चलो ઓ છોટું દાદા હવે ક્યાંય ઉભી ના રાખતા હવે જ્યાં જવાનું છે ને ત્યાં પહોંચાડો હા પહોંચાડું હા
કહેતા હો તો હજી ફાસ જવા દઉં. ફાસની વાત કરે છે, હવે તો રિક્ષા ઉડાડવાનું જ બાકી છે. શું કીધું? કઈ નઈ કઈ નઈ, જવા દો તમે તમાર 150-200 આરામથી. યાર હવે આને શું છે? એ ભાઈ, તારા બાપનો વરઘોડો જાય છે એટલે ઊભી રાખી. હો, મારા બાપાનો વરઘોડો જાય છે આગળ, ને છે ને એમાં જમવાનું ચાલે છે આ હોટલમાં, તો ચલો મારી જોડે ચાલો લખાવા. આમે બહુ ભૂખ લાગી હતી. તારી ભૂખ ની તો શું બોલ્યો? કઈ નઈ કઈ નઈ, મારા કાકા થાય ને ચાલો તો લખાવટ પડશે ને. હે સાલો, અડધો આપણને અડધા કર નાખશે. એ ફૂલવડી, અહીંયા અહીંયા. હા બોલો ને સાહેબ. સાલા ખુજલી ખોર, બંધ કર તારી આ ખુજલીઓ. ફટાફટ ઓર્ડર લખ, 10-12 રોટલી. ફૂલવડી ભાઈ, અરે સોરી છોટુ ભાઈ, અમારાથી આટલું બધું નહીં ખવાય. આ મારા એકલાનો ઓર્ડર છે, સમજ્યા? તું ઓર્ડર લખ, 10-12 રોટલી અને 2 પ્લેટ પનીર ટિક્કા, ફટાફટ લઈને આવજે. ખિસ્સામાં નથી રહ્યા સિક્કા, નાના ખાવા છે પનીર ટિક્કા. શું બબડ્યો? કઈ નઈ કઈ નઈ, તમે તમારો જમણવાર ચાલુ રાખો. પૈસા તો છે ને તાર જોડે? જાંગ્યો વધ્યો છે, કહેતો હોય તો આપી દઉં. બે સાચે નથી તાર જોડે? છે ને 15 લાખ તારા ખાતામાં, આપી દે એમાંથી. બે મારા બાપાના રૂપિયા નથી કે આપી દઉં એમાંથી. શાંતિ રાખ, વિચારવા દે. હા એક કામ કર, બેલ્ટ ટાઈટ કર લે અને પાંચા ઉપર ચડાવી દે. પોતું મારવા લાયક તું મને અહીંયા? જો સાંભળ, તારી જોડ પણ પૈસા નથી અને મારી જોડ પણ પૈસા નથી. જે રીતે આ બબુચક ખાવાનું ખાય છે ને, એ હિસાબે તો મને એવું લાગે છે કે હોટલનો માલિક 1 મહિના સુધી ડીશો ધોવડાવશે. ઓ ભાઈ, અને જો એ ના કરવું હોય ને તો ભાગવું પડશે. ભાગવાનું જ હોય તો હું પણ થોડું જમી લઉં. બે લખોટા, ભાગવાનું જ છે ને તો હું શું કામ ભૂખ્યો રહું? હે મંગાય. એ ફૂલવડી, ફૂલવડી. હા સાહેબ. 4-5 રોટલી અને એક પનીર ટિક્કા, જલ્દી. ઓકે સાહેબ. જમણવાર પતી ગયો. હે રિક્ષામાં જઈને બેસો અને રિક્ષા ચાલુ રાખજો. લોચો બોચો નથી, ચૂપચાપ તારું મંચુરિયન ઠોસ. હા ભાઈ, માં આપનું ખાજે હો, કઈ તારી દાડે અહીંયા જ ના નીકળી જાય. સમજાવી દઉં છું એને, તમે રિક્ષા ચાલુ રાખવાનું ના ભૂલતા. હા હા. ઓ આ તો પોલીસને મારા ભાઈ સુધી લઈ જવાની ચાલ છે. મારા ભાઈ સુધી તો તમને ક્યારેય નહીં લઈ જાઉં. સાહેબ બીજું કઈ લાવશે? હા એક કામ કર, સૂપ લેતો હોય. હા તું પી સૂપ, બે સૂપ લેતો હોય. અને પોલીસ ની ગાડી એમની પાછળ, કઈક તો લોચો છે, જોવું પડશે મારે. ભાઈ હું આવું છું. કઈક તો લોચો છે. બોસ, આ તો
આપણો છોટા ડોન આવી રહ્યો છે. આની પાછળ તો પોલીસ છે. અને આ પોલીસ ની પાછળ કોણ છે? આ એક કાકા છે. ગાડી કાઢો, તમે ઘરે જાઓ હો, હું આવું જલ્દી. સારું ચલો. ઓ ભાઈ, અહીંયા પોલીસ સ્ટેશન પાછો કેમ લઈને આવ્યો? તારા બોસનો અડ્ડો અહીંયા છે? તમે જે મારા ભાઈને પકડવાની ચાલ રમી છે ને, એ બધી જ મને ખબર પડી ગઈ છે, એટલે જ પાછો અહીંયા લઈને આવ્યો છું. સમજ્યા ને? હવે હિંમત હોય તો પકડી વધારો મારા ભાઈને. તમે અહીંયા બહુ મજા આવે છે ભાઈ. તો આ ઊંઘ્યો અહીંયા, અને છે ને મને આમ પણ અહીંયા જ મજા આવે છે. હા, રિંગ ડિંગ 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 બિંગ બિંગ બમ ડમ બમ બમ બમ. હેલો, હું લોકો સાથે ગેમ રમું છું અને તું મારી જોડે ગેમ રમવા ગયો. તારો બાપ હવે મારા કબજામાં છે. તારા બાપને જીવતો જોવા માંગતો હોય તો મારા ભાઈને લઈને આવ અને તારા બાપને લઈ જા. બે યાર, શું થયું? મારા પપ્પાને કિડનેપ કરી લીધા છે યાર. જબ્બરસિંગે? હા. હવે એક કામ કર, સાહેબને ફોન કરું. હેલો. અરે સાહેબ, સાહેબ મારા પપ્પાને કિડનેપ કરી લીધા છે જબ્બરસિંગે. તું ચિંતા ના કરીશ, એ જબ્બરસિંહના ખબરીનો પીછો કરતા કરતા હું એના અડ્ડા પર આવી ગયો છું અને તારા પપ્પા પણ મારા નજર સામે જ છે. અને આ છોટા ડોન તો અમને પોલીસ સ્ટેશનમાં જ લઈને આવી ગયો પાછો. તો તમે એ છોટા ડોન ઉપર નજર રાખો, હું તારા પપ્પાને અને જબ્બરસિંહને લઈને જલ્દી જાઉં. હા સાહેબ, અમે એની પર નજર રાખીએ જ છીએ. હા, તમે મારા પપ્પાને કંઈ ના થાય, પ્લીઝ ધ્યાન રાખજો એમનું. હા હા, ઓકે સાહેબ. હા, યુ આર અંડર અરેસ્ટ. કોઈ પણ હલવાની કોશિશ ના કરતા, તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા. છોડો મને. જબ્બરસિંહ, હવે તું ગયો. કેડી, તારે હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તારા પપ્પા પણ સહી સલામત છે અને જબ્બરસિંહ પણ હાથમાં આવી ગયો છે. અરે પપ્પા, બધું બરોબર છે ને? હા બેટા, હું કશું નથી થયું. ₹15 લાખ જમા કરાવવા પડશે કે હું વાપરું? કોણ્યા,
હજુ તને આ બધા લોચામાંથી બહાર નથી નીકળવું? હા, મારે નીકળી જ જવું છે, નીકળી જ જવું છે, નીકળી જ જવું છે.